આજે જે નવા લિસ્ટિંગ થતા જોયા છે એની પર નજર કરી લે. એક્ઝારો ટાઇલ્સના મેનેજમેન્ટ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. લિસ્ટિંગ બાદ આગળ કેવી રીતના રણનીતિ રહેશે એની પર વાતચીત કરવા માટે કંપનીના સીએમડી મુકેશ કુમાર પટેલ અને સાથે જ કંપનીના સીએફઓ હિમાંશુ શાહ બંને જોડાઈ ચૂક્યા છે. સ્વાગત છે સર શો ઉપર, અને સૌથી પહેલા શરૂઆત ક્યાંથી જ કરવા માંગીશ, કેવી રીતના અહીંયા આગળથી જે પ્રમાણે લિસ્ટિંગ અને સાથે જ ઓલરેડી આપણે એક સારો રિસ્પોન્સ ઇન્વેસ્ટર્સ તરફથી તો જોયો જ હતો, બટ એન્કર ઇન્વેસ્ટર્સ તરફથી પણ એક સારી જે ડિમાન્ડ છે એ જનરેટ થતા દેખાઈ હતી. ઇમિડિયેટ ટાર્ગેટ શું રહેશે ઇન્વેસ્ટર્સ માટે, તમારો મેસેજ શું છે એની સાથે જ એક શરૂઆત કરી. મુકેશ સર, સાહેબ, સૌથી પહેલા જે ગઈકાલે 75મો સ્વાતંત્ર્ય દિન નિમિત્તે એક્ઝારો પર એક તો બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કરે છે, શુભકામનાઓ પાઠવે છે. બીજું જે અત્યારે શેર હોલ્ડરોનો જે એક્ઝારો પર જે ટ્રસ્ટ છે અને જે પ્રમાણે ઓવર સબસ્ક્રાઈબ થયું હતું, રિટેલ પોર્શનમાં 40 ટાઈમ ઓવર સબસ્ક્રાઈબ થયું હતું, તો એ અમે ટ્રસ્ટ માટે જે અમારે મેનેજમેન્ટને અને જે અમારી ટીમને મહેનત કરવાની છે એના માટે અમે કટિબદ્ધ છીએ, અને જે મહેનત કરતા હતા એના કરતાં અમે વધારે મહેનત કરીશું. કારણ કે અત્યાર સુધીમાં જે અમારો શેર હોલ્ડર હતા એ 23 હતા, લિમિટેડ હતા, હવે અનલિમિટેડ, યાની કે 44,000 એટલે કે 44,000 શેર હોલ્ડરોનો એક એક્ઝારો પરિવાર બની ગયો છે. તો એ બધાનું અમે ટ્રસ્ટ મેળવવા માટે અમે પૂરેપૂરી મહેનતથી આગળ વધીશું. બિલકુલ હિમાંશુ સર, તમારી તરફથી એક વસ્તુ, ઇન ટર્મ્સ ઓફ એક્સપોર્ટ માર્કેટ ક્યાંથી કેવો ગ્રોથ તમે વિટનેસ કરી રહ્યા છો? કેમ કે આપણે જાણીએ બી છીએ અહીંયા આગળ એક ટ્રેજેક્ટરી સારી રહી છે, ઇન ટર્મ્સ ઓફ નેક્સ્ટ 2-3 ક્વાર્ટર્સ કેવા ટર્ન આઉટ થઈ શકે, એક આઈડિયા તમે મને આપી શકો? સર, પર્ટિક્યુલરલી અત્યારે સિરામિક ઇન્ડસ્ટ્રીની અંદર એક્સપોર્ટ માર્કેટ માટે બહુ સારી ઓપોર્ચ્યુનિટી રહી છે, અને આફ્ટર લોકડાઉન જે કોવિડની સિચ્યુએશન્સમાં ગ્લોબલ માર્કેટ સિરામિક ઇન્ડસ્ટ્રીઝ માટે ઇન્ડિયા ઇઝ મોસ્ટ ફેવરેબલ, અને એ બેઝિકલી એન્ટી ચાઇના મુવમેન્ટને કારણે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં યુએસએમાં પણ એક નવી ઓપોર્ચ્યુનિટી કન્ટ્રી ઓપન થઈ છે. તો આને કારણે આજે સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં આપ જોશો તો લાસ્ટ ફિનાન્શિયલ ઇયરમાં જે મોરબી ક્લસ્ટર છે જેમણે ઓલરેડી 15-18% એક્સપોર્ટમાં ગ્રોથ કર્યો વાયોવાય બેઝિસ 19-20 કમ્પેરિઝનમાં, તો આ જ એક બતાવે છે કે આ સિરામિક ઇન્ડસ્ટ્રીઝ માટે એક્સપોર્ટ માટે ઘણી ઓપોર્ચ્યુનિટી વધી છે, અને મોર એન્ડ મોર ન્યૂ કન્ટ્રીઝ એમાં એડ થઈ રહ્યા છે. તો એક્ઝારો પણ આ માટે એક બ્રાન્ડેડ પ્લેયર્સ તરીકે એક એક્સપોર્ટ માર્કેટમાં નવી કન્ટ્રીઝ એડ કરીને એક સારી ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યું છે. મુકેશજી, આપની તરફથી રેવન્યુઝ અને સાથે જ માર્જિન્સ કેવી રીતના, કઈ બેન્ડ આપણે મેન્ટેન જોઈશું, આઉટલુક કેવી રીતે બને છે? સર, રેવન્યુમાં કહું તો આપણે લાસ્ટ યરમાં 255 કરોડનું આપણું ક્લોઝિંગ હતું, અને 19-20% આપણો એબિટા માર્જિન હતો. તો એ પ્રમાણે અત્યારે જે અમારા કરંટ રન રેટ હું તમને કહું તો 32-33 કરોડની વચ્ચેનો અમારો રન રેટ છે. તો એ પ્રમાણે અમે ગ્રોથ કરીશું, અને અમારો જે એબિટા માર્જિન અને પેટ માર્જિન છે એ અમે સસ્ટેનેબલ રાખવા માટેના અમારા પૂરા પ્રયત્ન રહેશે. બીજું, અત્યારે જે હું ટર્મ લોન જે હું રીપે કરી રહ્યો છું આઈપીઓના પૈસાથી, તો એ ટર્મ લોનનું વ્યાજ અને વધતા જે સીસીમાં મારું બેલેન્સ રહેશે એનું જે ઇન્ટરેસ્ટનું જે સેવિંગ છે એ મારો અલ્ટિમેટલી પેટ લેવલમાં એનું એક સારી ઇફેક્ટ આવશે, અને એ પ્રમાણે અમે આગળ વધીશું. અને હિમાંશુ, આપની તરફથી કેપેસિટી યુટિલાઇઝેશન લેવલ્સ અત્યારે કેટલા પર આપણે વર્કઆઉટ કરી રહ્યા છીએ, અને આ વર્ષ કેમ કે આપણે શરૂઆત જોઈ રહ્યા છીએ, ક્વાર્ટર 1 થઈ ચૂક્યો છે, હવે અહીંયા આગળથી કેપેક્સને લઈને કેવી રીતે શેપઅપ થઈ રહ્યું છે? અત્યારે અમારી જે 2 મેન્યુફેક્ચરિંગ કેપેસિટી છે વિટ્રીફાઈડ ફ્લોર સેગમેન્ટમાં, અત્યારે હાલ અમારો પ્લાન્ટ 95% ફૂલ કેપેસિટી યુટિલાઇઝેશન સાથે ચાલી રહ્યો છે, અને આવનારા સમયમાં અમે મોરબી જે ક્લસ્ટર છે એમાં અમે એક નવું એક્સપાન્શન માટેનું પ્લાનિંગ નેક્સ્ટ યર માટે અમે ઓલરેડી અત્યારથી લેન્ડ પરચેસ કરી રાખી છે, જે અમારા બાસ્કેટની અંદર જે વોલ ટાઇલ્સ સેગમેન્ટ છે, આઉટડોર ટાઇલ્સ છે, એને એડ કરવા માટે અમે એક નવું મેન્યુફેક્ચરિંગ યુનિટ જ્યાં ઇનિશિયલી 16,000 સ્ક્વેર મીટર પર ડેની કેપેસિટી છે અમે મોરબી ક્લસ્ટરમાં અમે નેક્સ્ટ ફિનાન્શિયલ યરમાં ચાલુ કરશું.